नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 गुजराती माध्यम में आपनुं फरी एक वार स्वागत छे। मित्रों, आपणे चैप्टर नंबर 13 जोता हता, संभावना, जेनी अंदर आपणे स्वाध्याय 13.3 जेना एक्जाम्पलो बेस छे संपूर्ण संभावना अने बेसना नियम पर। संपूर्ण संभावना कोने कहेवाय तो आपणे छेल्ला 2-3 दिवसथी आ डिस्कस करी रह्या छीए अने आ छे आपड़ा बेजना नियमनू सूत्र, बराबर छे। तो ए आपड़े हवे बीजी वार डिस्कस करता नथी अने छेल्ले आपड़े जे एक्जाम्पल जोयो हतो त्यार पछीनो एक्जाम्पल आपड़े हवे जोईए। तो छेल्ले आपड़े डिस्कस करेलो छे एक्जाम्पल नंबर 8, 8मो एक्जाम्पल एक वार रिवाइज करावी दो फटाफट। 8मो एक्जाम्पल शुं हतुं के एक वीमा कंपनी वालो एक्जाम्पल हतो। तमने बधाने याद हशे ज के वीमा कंपनी में 2000 स्कूटर चालको, 4000 कार चालको अने 6000 ट्रक चालकोनो वीमो उतार्यो अने तेने अकस्मात जो ए व्यक्ति ने थयो होय तेनी संभावना तमने आपेली हती अने एवुं आपेलुं हतुं के जो अकस्मात थयेलो होय तेम आपेलुं होय तो स्कूटर चालक होवानी संभावना शोधो। એટલે આપણે પછી આ સૂત્ર મૂક્યું હતું અને આમાં બધી કિંમતો મૂકી હતી, બરાબર છે। અને ત્યાર પછી આપણે હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 9। ક્વેશ્ચન નંબર 9 શું કહે છે અહીંયા? તો એમ કહે છે કે એક ફેક્ટરી પાસે બે યંત્રો છે, એ અને બી। એક ફેક્ટરી પાસે બે યંત્રો છે, એ અને બી। ભૂતકાળમાં નોંધ બતાવે છે કે યંત્ર એ ઉત્પાદિત વસ્તુઓની 60% વસ્તુઓ અને યંત્ર બી 40% વસ્તુઓનું ઉત્પાદન કરે છે। વધુમાં યંત્ર એ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 2% અને બી દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 1% વસ્તુઓ ખામીયુક્ત હતી, બરાબર છે। એટલે કે વધુમાં વધુ યંત્ર એ દ્વારા 2% અને યંત્ર બી દ્વારા 1% વસ્તુઓ ખામીયુક્ત હતી। તો કે આ બધી વસ્તુઓને એક પુરવઠાગારમાં મૂકી દીધી, ત્યારબાદ આમાંથી એક વસ્તુ યાદચ્છક રીતે પસંદ કરવામાં આવી અને તે ખામીયુક્ત માલુમ પડી। એટલે કે આ એ અને બી બંનેમાંથી જે વસ્તુઓ બને છે એ બંને વસ્તુઓને એક જગ્યાએ મૂકી દીધી, બંને ભેગી મિક્સ કરીને, અને એમાંથી એક વસ્તુ પસંદ કરવામાં આવી અને ખામીવાળી મળી તો તે યંત્ર બી દ્વારા ઉત્પાદિત હોવાની સંભાવના કેટલી, બરાબર છે। તો ચલો શરૂઆત કરીએ, ધારી લઈએ ઘટના, કંઈક બીજું નામ આપીએ, આપણે ઈવન ઈટુ આપીને કંટાળી ગયા એટલે કહીએ ઘટના એ। ઘટના એ શું કહેશું આપણે? તો કે યંત્ર એ દ્વારા ઉત્પાદિત છે, યંત્ર એ દ્વારા ઉત્પાદિત। ઘટના બી એને આપણે કહીએ યંત્ર બી દ્વારા ઉત્પાદિત। ચલો આની સંભાવના જોઈએ શું થશે, તો કે આ છે પી ઓફ એ, અને પી ઓફ એ તમને કેટલું આપેલું છે? 60%, 60% ઉત્પાદન થાય છે, 60 એના છેદમાં 100, પછી ગોતીએ પી ઓફ બી, એ પણ રકમમાં આપેલું છે, 40% ઉત્પાદન થાય છે એટલે 40 એના છેદમાં 100। હવે ધારી લો કે એક ઘટના એ છે કે વસ્તુ કેવી મળે છે આપણને? ખામીયુક્ત મળે છે, તો એને આપણે કહી દઈએ ઘટના સી। તો કે ધારો કે ઘટના સી કઈ છે? તો કે ઉત્પાદિત વસ્તુ ખામીયુક્ત છે, અને ઉત્પાદિત ખામીયુક્ત છે તો એની સરતી સંભાવના શું થવાની?
तो के सी नी सरती संभावना आपेली शरत ए ने आधीन एटले के घटना ए घटाई छे अने संभावना कोनी आपणे गोतवानी छे सी नी ए तापन रकम में ज आपेली छे केटली तो के ए माटे छे 2% अने बी माटे छे 1% एटले आ थवानुं 2/100 अने सी नी सरती संभावना आपेलुं छे बी घटना यंत्र बी द्वारा ए छे 1/100 અને મારે ગોતવાનું છે શું મારે ગોતવાનું છે કે ખામીયુક્ત છે તેવું માલુમ છે આપણને અને સંભાવના કોની ગોતવાની છે યંત્ર બી ની એટલે કે યંત્ર બી ની સંભાવના ગોતવાની છે કઈ શરતને આપેલી છે તો કે સી આપેલી છે ઘટના સી ઘટાય છે આ સંભાવના આપણે ગોતવાની છે તો આનો જવાબ શું આવશે આનો જવાબ આવશે કે પી ઓફ બી ડોટ ગુણાકાર P of C ની સરતી સંભાવના આપેલી શરત B ને આધીન એના છેદમાં P of C ની સંપૂર્ણ સંભાવના સૂત્ર મૂકીએ ઘટના A અને ઘટના B માટે કાં તો A યંત્ર દ્વારા કાં તો B યંત્ર દ્વારા ઉત્પાદિત ઘટનાની અને બધી કિંમત મૂકી દઈએ તો કે આ થશે P of B એનો ગુણાકાર P of C ની સરતી સંભાવના આપેલી શરત B ને આધીન એના છેદમાં P of C ની સંપૂર્ણ સંભાવના એ થશે બે યંત્રો છે એટલે કે પેલા એ માટે એટલે આ થશે સી ની સરતી સંભાવના આપેલી શરત એ ને આધીન વત્તા પી ઓફ બી ની અને સી ની સરતી સંભાવના આપેલી શરત બી ને આધીન ચલો બધાની કિંમત મૂકી દઈએ પી ઓફ બી આ થશે 40 એના છેદમાં 100 ગુણાકારમાં પી ઓફ સી એટલે સી બી એટલે આ થશે 1/100 આખાના છેદમાં પી ઓફ એ 60 એના છેદમાં 100 ગુણ્યા અહીંયા થશે સી એ એટલે આ થશે 2/100 વત્તા આ બાજુ પી ઓફ બી 40 એના છેદમાં 100 અને સી બી એટલે આ થશે 1/100 ચલો અહીંયા ઉપર નીચે લસા લઈ જે કોમન નીકળતો એ કોમન કાઢી લઈએ તો જુઓ શું થશે અહીંયા આપણે કોમન લઈએ જુઓ તો 100 અને 100 10,000 થવાના અહીંયા પણ 100 × 100 10,000 થવાના અહીંયા પણ 100 × 100 10,000 થવાના તો 10,000 કોમન લઈ લો એટલે આ થશે 40 એના છેદમાં 6 × 12 120 વત્તા 40 આના છેદમાં 10,000 અંશના છેદમાં એટલે 10,000 થશે અને છેદના છેદમાં પણ 10,000 એ ઉડી જાય એટલે જવાબ કેટલા વધશે તો કે 40ના છેદમાં 160 આ 0,0 પણ ઉડી જાય ચોકો ચોકો 16 એકના છેદમાં 4 તો આ તમારી માગેલી સંભાવના થઈ બરાબર છે ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 10 જુઓ તો નંબર 10 શું કહે છે અહીંયા તો કે એક નિગમમાં નિયામકોની સમિતિમાં હોદો મેળવવા માટે બે સમૂહ હરીફાઈ કરી રહ્યા છે કોઈક એક ચૂંટણી છે એમાં હોદો લેવા માટે બે સમૂહ હરીફાઈ ઉતર્યા છે પ્રથમ અને દ્વિતીય સમૂહ જીતશે તેની સંભાવનાઓ અનુક્રમે 0.6 અને 0.4 છે જો પ્રથમ સમૂહ જીતે તો એની સંભાવના 0.6 બીજો સમૂહ જીતે એની સંભાવના 0.4 આ બે તમને આપેલું છે પછી શું કીધું છે રકમ વાંચતા જઈએ આપણે તો કે જો પ્રથમ સમૂહ જીતશે તો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવાની સંભાવના 0.7 છે તમને આ સંભાવના આપી છે 0.7 કોણ તો કે જો ટીમ એ આપણે ગણીએ ને આ ટીમ એ કહી દઈએ આ કહી દઈએ ટીમ બી જો કે જો ટીમ એ જીતશે તો જે નવી નવી વસ્તુઓ જે માર્કેટમાં જે ફરે છે એને અહીંયા રજૂ કરવાની સંભાવના કેટલી થવાની 0.7 અને જો બી ટીમ જીતશે એટલે કે જો દ્વિતીય સમૂહ જીતશે તો તેને અનુરૂપ સંભાવના કેટલી થવાની 0.3 હવે શું કહે છે અહીંયા આગળ વાંચો જે ઇમ્પોર્ટન્ટ છે હવે છે આપણે જે ઘટના બનાવીએ છીએ ઘટના આના ઉપર બનાવીએ છીએ શું તો કે નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થઈ હોય તેની સંભાવના કેટલી
બરાબર છે, એટલે શું આપેલું છે? તો કે આપેલું છે કે અહીંયા આ ઉત્પાદિત વસ્તુ રજૂ થાય છે અને કોના દ્વારા રજૂ થાય છે એની સંભાવના આપણે ગોતવાની છે. તો કે આ દ્વિતીય વસ્તુ માટે, દ્વિતીય સમૂહ માટે રજૂ થાય એની સંભાવના કેટલી? તો લઈ લઈએ આપણે ઘટના એ, ઘટના બી, અથવા ઘટના ઈ વન અથવા ઘટવા ઈ ટુ, તમે જે નામ રાખવું હોય નામ રાખી શકો. આપણે લઈએ ઘટના એ, ધારો કે ઘટના એ અને ઘટના બી. ઘટના એ શું કહીએ આપણે? તો કે જીતવાનું છે એની સંભાવના તમને આપેલી છે. પ્રથમ કોણ જીતે, પ્રથમ જીતશે કે દ્વિતીય સમૂહ જીતશે? તો ઘટના એ માટે કહી દઈએ તો કે પ્રથમ સમૂહ જીતે, ટૂંકમાં જ. બીજી ઘટના માટે, ઘટના બી માટે, તો કે દ્વિતીય સમૂહ. દ્વિતીય સમૂહ જીતે, બરાબર. આ બે ઘટના થઈ ગઈ. અને ત્રીજી ઘટના આધારે લખી દઈએ કે ઘટના એને આપણે કહીએ ઘટના પી. ઘટના પી શું કહેશું? તો કે નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરે, નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરે. ચલો પહેલા આની સંભાવના જોઈ લઈએ. પી ઓફ એ, તો કે જો એ જીતવાની સંભાવના અને બી જીતવાની સંભાવના અનુક્રમે 0.6 અને 0.4, એટલે કે બીની સંભાવના થવાની 0.4, બરાબર છે. અહીંયા પી પી બે ભેગું થઈ જશે, આપણે કામ કરી અને આપણે કહી દઈએ ક્યુ અલગ રહેશે એટલા માટે. ચલો હવે ઘટના ક્યુ ઘટાય છે કે નવી ઉત્પાદક વસ્તુ રજૂ કરે છે. તો કે આપણે પેલા એની સંભાવના ગોતીએ. તો કે નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરે છે, કોણ રજૂ કરે છે? તો કે એ રજૂ કરે છે. તો એની સંભાવના કેટલી? તો કે ક્યુ ની શરતી સંભાવના આપેલી શરત એને આધીન આપેલું છે રકમમાં 0.7 અને એના જેવું જેવું ક્યુ ની શરતી સંભાવના આપેલી શરત બી ને આધીન એ પણ રકમમાં આપેલું છે 0.3. અને હવે આપણે ગોતવાનું છે શું? તો કે ગોતવાનું એ છે કે આપણે ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થાય તેની સંભાવના કેટલી, એટલે કે આપણે સમૂહ બીજો એટલે કે બી ની સંભાવના ગોતવાની. કોણ રજૂ કરે છે અને શું રજૂ કરે છે? તો કે નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરે છે. કયો સમૂહ? બી સમૂહ. એની સંભાવના ગોતવા માટે આપણે અહીંયા શું ગોતીશું? આપણે અહીંયા ગોતીશું કે પી ઓફ બી ડોટ પી ઓફ ક્યુ ની શરતી સંભાવના આપેલી શરત બી ને આધીન એના છેદમાં પી ઓફ ક્યુ. પી ઓફ ક્યુ એટલે કે એની સંપૂર્ણ સંભાવના. ચલો બધી કિંમત પેલા આની સૂત્ર મૂકીએ સંપૂર્ણ સંભાવનાનું. તો કે ઉપર તો પી ઓફ બી અને પી ઓફ ક્યુ બી એ તો એમનું એમ અને છેદમાં છેદમાં પી ઓફ ક્યુ ની શરતી સંભાવના. તો કે બે સમૂહ છે એ અને બી માટે, તો લઈ લઈએ પેલા એ માટે વાત કરીએ. પી ઓફ એ ડોટ પી ઓફ ક્યુ એ વત્તા પી ઓફ બી ડોટ પી ઓફ ક્યુ બી, બરાબર છે. ચાલો પછી બધી કિંમત મૂકી દો, પી ઓફ એ પી ઓફ બી બધાની. તો જો આ કિંમત આપણે મૂકી દઈએ, આ થવાનું 6.4. તો આને આપણે લખી નખાય 6/10 આને લખી શકાય, 4/10 આને લખી શકાય, 7/10 આને લખી શકાય, 3/10. બસ તો બધી કિંમત મૂકી દઈએ. પી ઓફ બી આ થશે 4/10 વત્તા ક્યુ બી, એટલે સોરી ગુણાકાર થશે, ગુણાકારમાં થશે 3/10 આખાના છેદમાં ક્યુ પી ઓફ એ. પી ઓફ એ થવાનું 6/10 ગુણાકારમાં ક્યુ ની શરતી સંભાવના આપેલી શરત એને આધીન 7/10 વત્તા આ તો ઉપરનું લખ્યું એનું એ જ આવશે 4/10 3/10. જો અહીંયા 100 કોમન લઈ લઈએ એટલે ઉપર 4 તરી 12
एना छेदमां 100 आखाना छेदमां अहींया એટલે 100 લસા લેવાશે 100 લસા લઈ લઈએ એટલે ઉપર થશે 6 7 42 12 એના છેદમાં 100 અહીંયા 100 100 ઉડી જાય એટલે જવાબ શું આવશે તો કે 12 એના છેદમાં 42 ને 12 કેટલા થવાના 42 ને 12 થશે 54 એટલે આ થશે 12 એના છેદમાં 54 તો કે છેદ ક્યાં ઉડશે તો કે 9 ઉડે 9 12 ની પાછળ 6 છેદ ઉડશે 6 છેદ ઉડાડીએ એટલે આ થશે 2 6 12 અને 9 6 54 6 ઉડી ગયા એટલે આ જવાબ થશે 2 ના છેદમાં 9 આ તમારી માંગેલી સંભાવના થઈ 2 ના છેદમાં 9 ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર 11 થોડોક એક્ઝામ્પલ માંગી લેવો એક્ઝામ્પલ છે મગજ માંગી લેવો એક્ઝામ્પલ છે જો શું કહે છે અહીંયા તો કે ધારો કે એક છોકરી પાસો ઉછાળે છે એક છોકરી પાસો ઉછાળે છે હવે પાસો ઉછાળે તો પાસા ઉપર આવતા પરિણામ કયા કયા હોય તો કે જો પાસો ઉછાળે રફવર્ક લખું છું તો પાસા ઉપર આવતા પરિણામ કેવા હોય તો કે 1 2 3 4 5 અને 6 પછી તો કે જો તેને 5 કે 6 મળે તો તે સિક્કાને 3 વખત ઉછાળે છે અને છાપની સંખ્યા નોંધે છે તો કે જો 3 વખત ઉછાળે પહેલી વાર ઉછાળ્યો છાપની સંખ્યા આવી તો નોંધી લીધી બીજી વાર ઉછાળ્યો છાપની સંખ્યા આવી તો કે ના તો ન નોંધી ત્રીજી વાર ઉછાળ્યો કદાચ છાપની સંખ્યા આવી તો નોંધી લીધી બરાબર છે એવી રીતનો છાપની સંખ્યા નોંધે છે 3 વખત ઉછાળે છે અને છાપની સંખ્યા નોંધે છે વસ્તુ સમજો કેટલી વાર છાપ આવે છે ની છાપની સંખ્યા નોંધે છે પછી બીજું કે છે તો કે જો તેને પાસા ઉપર 1 2 3 અથવા તો 4 મળે તો તે સિક્કાને 1 વખત ઉછાળે છે અને છાપ અથવા કાંટો મળે તે નોંધે છે બરાબર છે સિક્કાને શું કરે છે ખાલી 1 જ વાર ઉછાળે છે અને છાપ અથવા તો કાંટો નોંધે છે ક્યારે તો કે જ્યારે 1 2 3 4 મળે તો જો એક છાપ મળી હોય તો તે પાસા ઉપર 1 2 3 4 મળ્યા હોય તેની સંભાવના કેટલી એટલે કે આપણે અહીંયા શું ઘટના લઈ લઈએ તો કે એક ઘટના 5 6 મળે છે એક ઘટના પાસા ઉપર 1 2 3 અને 4 અથવા તો 4 મળે છે આ 2 ઘટના લઈ લઈએ બીજું કે ઇમ્પોર્ટન્ટ કોણ છે તો કે આપણને કોણ મળ્યું છે અહીંયા છાપ મળી હોય એવું આપેલું છે તો કે છાપ ક્યારે મળે છે તો કે છાપ આ સિક્કો ઉછાળો એટલે કે 5 ને 6 મળ્યા પછી તમે સિક્કો ઉછાળો અને છાપની સંખ્યા નોંધો છો અને 1 2 3 એટલે કે આ ઘટના ઘટી જાય પછી તમે સિક્કો ઉછાળો છો 1 વખત અને ત્યારે છાપ અથવા કાંટો આ બંનેમાંથી કોઈ પણ એક નોંધો છો અને આમાંથી જ્યારે તમને છાપ આપેલી હોય તો અથવા આ ઘટનાનો અથવા તો આ ઘટનાનો આ બંનેમાંથી કોઈ પણ એક ઘટનાની સંભાવના તમને પૂછેલી હોય આપણને રકમમાં પૂછેલી છે અહીંયા આ ઘટનાની સંભાવના બરાબર છે તો બસ તો બધા અલગ અલગ ઘટના આપી દઈએ કે 5 6 મળે એના માટે ઘટના E1 બીજા માટે ઘટના E2 અથવા તો ઘટના A પણ કહી શકો તમે જે નામ રાખવા હોય એ તમે નામ આપી શકો છો ચલો એના પછી નામ તો પહેલા આપી દઈએ પછી બીજું વિચારીએ શું કરવું શું નહીં તો પહેલા કહીએ ધારો કે ઘટના E1 એ શું છે તો કે પાસા પર 5 કે 6 મળે પાસા પર 5 કે 6 મળે આ પહેલી ઘટના પછી E2 એ શું થવાનું તો કે પાસા પર 1 2 3 અથવા 4 મળે ચલો E1 ની સંભાવના P of E1 હવે પાસા ઉપર 6 સંખ્યા હોય અહીંયા 2 સંખ્યા મળી છે એટલે કે 2 એના છેદમાં 6 આનો જવાબ આવશે 1 ના છેદમાં 3 પછી E2 ની સંભાવના
હવે ઈ 2 માં કેટલા મળે છે તો કે 4 મળી શકે છે, કુલ 6 હોય તો આનો જવાબ થશે 2 ના છેદ માં 3, મળી ગયું. પછી તો કે જો ઘટના ઈવન ઘટાય તો આજે આ બેન છે એટલે કે એક છોકરી જે છે એ 3 વખત સિક્કાને ઉછાળે છે, બરાબર છે, 3 વખત સિક્કાને ઉછાળે અને આપણે એમાં બરાબર એક છાપ મળે તો આપણે કહી દઈએ ઘટના એ કે બરાબર એક છાપ મળે. એની સંભાવના કેટલી? એક જ છાપ મળે, ધ્યાન રાખજો, એક છાપ મળે. અને હવે આપણે ગોતીએ શરતી સંભાવના, એની શરતી સંભાવના આપેલી શરત ઈવન ને આધીન. ઈવન એટલે શું? તો કે ઈવન એટલે કે જો પાસા ઉપર 5 અને 6 મળે તો આપણે શું કરીએ છીએ? તો આપણે એક સિક્કાને 3 વખત ઉછાળીએ છીએ અને છાપની સંખ્યા નોંધીએ છીએ અને બરાબર એક છાપ મળે. તો કે ભાઈ આવા તો 3 વખત છાપ મળે એની શક્યતાઓ છે, એક વખત નહીં, બરાબર છાપ મળે, બરાબર એક છાપ મળે. એટલે કે છાપ એવું નહીં કે એક જ છાપ મળે, બરાબર છાપ મળે, એટલે કે એમ છાપ અથવા કાંટામાંથી છાપ જ મળે એમ, બરાબર એક છાપ મળે. એ 3 વખત પોસિબલ છે જો સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો. અને 3 વખત સિક્કો ઉછાળો તો એના શક્ય પરિણામો કેટલા થાય? તો કે જો સિક્કો 3 વખત ઉછાળવામાં આવે એટલે કે સિક્કાને 2 બાજુ હોય એને 3 વખત ઉછાળવામાં આવે તો કેટલા પરિણામો થવાના? 8. જરા કઈ લખી નાખીએ ફટાફટ, એચ 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 વ્યવસ્થિત લખીએ આપણે, 4H 4T, પછી 2H 2T 2H, પછી 2T, હવે HT 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 અને HT. આ તમારું નિદર્શાવકાશ એસ કહેવાય, બરાબર છે, સિક્કા માટે. એટલે કેટલા થયા? 1 2 3 4 5 6 7 અને 8. 8 માંથી 3 વખત છાપ મળી શકે, એનાથી વધારે છાપ ના મળી શકે. અને જો ઘટના બી ઘટાતી હોય, એટલે કે ઘટના ઈવન માટે લખ્યું, હવે E2 માટે, સોરી, ઘટના E2 માટે. તો કે ઘટના E2 ક્યારે થાય છે? તો કે પાસા ઉપર 1 2 3 4 મળે તો એના ઉપર છાપ આવવાની શક્યતા કેટલી છે? તો કે એક જ છે, 1/8, 1/8. અને મારે ગોતવાનું છે શું? મારે ગોતવાનું છે કે ઘટના એની સંભાવના કઈ શરતને આધીન, સોરી, ઘટના E2 ની સંભાવના શરત કઈ? એ ને આધીન, બરાબર છે. એટલે અહીંયા આપણે બેઝનો નિયમ વાપરીએ એટલે આ થશે અહીંયા P(E2)P(A) ની શરતી સંભાવના આપેલી શરત E2 ને આધીન એના છેદમાં P(A) ની સંપૂર્ણ સંભાવના. અને હવે આપણે P(A) ની સંપૂર્ણ સંભાવના લખીએ સૂત્ર ઉપરથી. એ શું થવાનું? તો કે આ થશે P(E2)P(A) ની શરતી સંભાવના આપેલી શરત E2 ને આધીન એના છેદમાં P(E1)P(A) ની શરતી સંભાવના E1 ને આધીન વત્તા P(E2)P(A) ની શરતી સંભાવના આપેલી શરત E2 ને આધીન. ચલો બધાની કિંમત મૂકી દઈએ એટલે જે મળે એ તમારો ફાઈનલ આન્સર. તો જો P(E2) એ છે 2/3 અને આનો આન્સર કેટલો હતો? P(A) ની શરતી સંભાવના આપેલી શરત E2 ને આધીન, એની શરતી સંભાવના આપેલી શરત E1 ને આધીન, સોરી E2 એટલે કે આ થશે 1/8 એના છેદમાં P(E1) સેજ ઉપર કરી દઉં. કેટલા મળે છે P(E1)? આ મળે છે 1/3, એટલે કે 1/3 P(E1) નો આન્સર હતો 1/3 ડોટ આની શરતી સંભાવના એટલે કે અહીંયા આપેલી છે એ છે 3/8 વત્તા આ જે બીજું પદ છે એ તો ઉપરનું બેઠે બેઠું જ છે તો એ લખી નાખીએ કે 2/3 એને ગુણ્યા 1/8. હવે જુઓ તો 8 × 3 = 24 લસા મળે છે તો કે 2/24 લસા લઈ લો એટલે કે 24 લસા લઈ લો એટલે અહીંયા 8 × 3 = 24 લસા થશે
એટલે આ 3 વત્તા 2 થવાનું, એના છેદમાં 24, 24 24 ઉડી જાય એટલે કે જવાબ શું આવશે, 2 ના છેદમાં 5. તો આ તમારો જવાબ 2 ના છેદમાં 5 એ તમારી માગેલી સંભાવના થશે. આપણે કઈ ભૂલ કરી દીધી છે? અચ્છા, આપણી મોટી ભૂલ છે, બહુ એટલે બહુ મોટી ભૂલ છે મારી, સોરી તમારી તો ના કહેવાય, મારી ભૂલ છે. આપણે અહીંયા જે આ શરતી સંભાવના જોઈ, અહીંયા બોક્સ કરું છું ને હું, એ આ શું કહેવા માંગે છે શરતી સંભાવના, તો કે પી ઓફ એ ની શરતી સંભાવના ઈ ટુ ને આધીન. હવે ઈ ટુ શું છે, ઈ ટુ કઈ ઘટના છે, તો કે 1 2 3 4 અથવા તો 1 2 3 અથવા તો 4 મળે પાસા ઉપર, અને 4 મળ્યા પછી આપણે શું કરીએ છીએ, તો કે આપણે તો એક જ વખત કાંટો ઉછાળીએ છીએ, સિક્કો ઉછાળીએ છીએ. તો જો એક વખત સિક્કો ઉછાળવામાં આવે તો એના નિદર્શાવકાશમાં શું મળે, કાં તો એસ મળે કાં તો ટેલ મળે. આમાં 8 સભ્યો મળે, પણ આમાં તો માત્ર ને માત્ર 2 જ સભ્યો મળશે, એટલે આપણું પડશે અહીંયા આ ખોટું, આ પડે ખોટું. તો અહીંયા જવાબ શું આવશે, આનો જવાબ થશે 1/2. અહીંયા આ કેસમાં જો છાપ મળે ને, એનો જવાબ શું થવાનો, 1/2. એટલે આપણે અહીંયા આનો આન્સર થોડોક સુધારી દઈએ, એટલે આનો આન્સર થશે અહીંયા 1/2. અહીંયા 1/2 થશે અને અહીંયા 1/2 આવશે, બાકીનું બધું એઝ ઇટ ઇઝ જોવો. તો એટલે અહીંયા આપણે મૂકી દઈએ 1/2, અહીંયા મૂકી દઈએ 1/2. એટલે કે અહીંયા હવે સાદુરૂપ આપણે દેવું જ પડશે, નહીં ચાલે. જોવો તો અહીંયા 2 2 કેન્સલ, અહીંયા 3 3 કેન્સલ, અહીંયા 2 2 કેન્સલ. જવાબ શું આવશે અહીંયા, 1/3 પ્લસ 1/8 પ્લસ 1/3, બરાબર છે. ચલો 3 અહીંયા ગુણાય, 8 અહીંયા ગુણાય, એટલે આ થવાના 1/3. અહીંયા 3 ગુણાશે, 3 વત્તા અહીંયા ગુણાશે 8, એના છેદમાં કેટલા થશે, તો કે 8 × 3, એ છેદનો છેદ લખું છું ઉપર અંશમાં, 24, બરાબર છે. અને આ છેદ ઉડી જવાના, 8 × 3 = 24, એટલે કે જવાબ આવશે 8 × 3 = 11. આ તમારી માગેલી સંભાવના થશે 8 ના છેદમાં 11. હવે તમારો જવાબ આવી ગયો. આપણી થોડીક અહીંયા ભૂલ થઈ હતી કે જો ઘટના ઈ ટુ ઘટાતી હોય, ઘટના ઈ ટુ ઘટાતી હોય તો અહીંયા ઈ ટુ માટે શું હતું, તો કે ઈ ટુ ઘટાઈ જાય પછી એક સિક્કો ઉછાળવાનો આવે છે, સિક્કો ઉછાળો તો કાં છાપ મળે કાં તો કાંટો મળે, એટલે અહીંયા આપણો એસ થઈ જશે એચ અને ટી, અને આમાં છાપ મળવાની સંભાવના કેટલી છે, શક્યતાઓ 1 છે, એટલે 1 ના છેદમાં 2 આપણી સંભાવના થશે, બરાબર. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 શું કહે છે જોવો તો, તો કે આ એક્ઝામ્પલ આપણે હમણાં જ જોઈ ચૂક્યા છીએ, પણ થોડોક જુદો છે. શું, તો કે એક કારખાનાદાર પાસે 3 યંત્રો A, B અને C છે. પ્રથમ ચાલક A એમાં 1% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. બીજો ચાલક B અને C અનુક્રમે 5% અને 7% ખામીયુક્ત ઉત્પાદન વસ્તુઓનું ઉત્પાદન કરે છે, બરાબર છે. પછી કીધું છે કે એ કામના નિશ્ચિત સમયનો 50% સમય કામ પર રહે છે, બી 30% સમય કામ પર રહે છે અને સી 20% સમય કાર્ય પર રહે છે. તો ખામીયુક્ત ઉત્પાદન થયું છે તેનું ઉત્પાદન એ દ્વારા થયું હોવાની સંભાવના કેટલી, ખામીયુક્ત ઉત્પાદન એ દ્વારા થયું હોય તેની સંભાવના કેટલી. તો ચલો ગોતી લઈએ, 2
ત્રણ મશીન છે એ બી અને સી, તો ત્રણેય માટે ઘટના ધારી લઈએ કે ધારો કે ઘટના એ ઘટના બી અને ઘટના સી. ઘટના એ શું થશે? તો કે યંત્ર ચાલક એ દ્વારા થયેલું કાર્ય, યંત્રચાલક એ દ્વારા થયેલું કાર્ય, સોરી થયેલું નહીં થયેલું દ્વારા થયેલું કાર્ય, પછી ચાલક બી દ્વારા થયેલું કાર્ય અને ચાલક સી દ્વારા થયેલું કાર્ય. બરાબર છે? ચલો આ બધાની સંભાવના ગોતી લઈએ. હવે એના દ્વારા કેટલું કામ થયેલું છે? તો કે પી ઓફ એ નું કામ કરવાનો સમય આપેલો છે 50%, એટલે કે આ થશે 50/100. પછી બી ની સંભાવના, એનો કાર્યનો સમય છે 30%, કામ કર્યું છે એટલે કે 30/100. અને ભાઈ છેલ્લે છે એક કામ કરીએ, અહીંયા 0 0 ઉડાડી દઈએ એટલે આ થવાનું 5/10. 0 0 ઉડી જાય એટલે 3/10. અને હવે આપણે ગોતીએ પી ઓફ સી. પી ઓફ સી એટલે કે સી દ્વારા કેટલું થશે? 20%, એટલે કે 20/100. 0 0 ઉડી જાય, જવાબ આવશે 2/10. પછી આપણે શું ગોતવાનું કીધું હતું? તો કે ઉત્પાદન ખામીયુક્ત થયું છે તેવું આપેલું છે, તો એ ઘટના લઈ લઈએ. તો કે ધારો કે કોઈ ઘટના, નામ આપી દઈએ આપણે કોઈ ઘટના ઈ. કેવી છે ઘટના? તો કે યંત્રથી બનતી વસ્તુનું ઉત્પાદન ખામીયુક્ત છે, એટલે કે ઉત્પાદન ખામીયુક્ત છે. અને ઉત્પાદન ખામીયુક્ત છે તો આ બધાની શરતી સંભાવના ગોતી લઈએ દરેકે દરેક શરતને આધીન. તો કે પહેલા ગોતીએ પી ઓફ ઈ ની શરતી સંભાવના એ ને આધીન. તો કે ચાલક એ માટે કેટલી ખામી છે? તો કે 1%, એટલે આ થવાનું 1/100. પછી ખામીની સંભાવના ગોતીએ ચાલક બી આપેલું હોય ત્યારે, બરાબર એ કેટલું છે? 5%, એટલે 5/100. જો રકમમાં આપેલું છે 5% અહીંયા, અને આ 7% સી માટે, એટલે કે પી ઓફ ઈ ની શરતી સંભાવના આપેલી શરત સી ને આધીન એ થશે 7/100. આપણે ગોતવાનું છે શું? આપણને એવું આપેલું છે કે ઉત્પાદન ખામી વાળું છે જ, ખામીયુક્ત છે, એટલે કે મને અહીંયા એ આપેલું છે. અને ઉત્પાદન કોના દ્વારા થયેલું છે? એ દ્વારા. એ દ્વારા એટલે કે સોરી ભૂલ થઈ, ખામીયુક્ત છે એટલે અહીંયા આવશે ઈ, અને ગોતવાની સંભાવના આપણે એ ની, એટલે આ આપણે ગોતવાનું છે. તો કે છેદમાં પી ઓફ ઈ તો ખરું જ, અને અંશમાં શું આવશે? તો કે અંશમાં અહીંયા થશે કે પી ઓફ એ ડોટ પી ઓફ ઈ ની શરતી સંભાવના આપેલી શરત એને આધીન, અને છેદમાં અહીંયા ઈ ની સંપૂર્ણ સંભાવના. ચલો ઈ ની સંપૂર્ણ સંભાવના એ બી અને સી યંત્ર છે એટલે 3 સરવાળો થશે, એટલે અહીંયા આવશે પી ઓફ એ ડોટ પી ઓફ ઈ ની શરતી સંભાવના એના છેદમાં પી ઓફ એ ડોટ ઈ એ વત્તા પી ઓફ બી ઈ ની શરતી સંભાવના બી ને આધીન, અને વત્તા પી ઓફ સી એની શરતી સંભાવના આપેલી શરત સી ને આધીન. ચલો એ બી અને સી ની બધાની કિંમત મૂકી દો. જુઓ તો શું જવાબ આવશે? તો કે એ ની કિંમત થવાની 5/10. એ ની કિંમત થશે 5/10 ગુણાકારમાં પી ઓફ ઈ ની શરતી સંભાવના આપેલી શરત એને આધીન, એ થશે 1/100 આખાના છેદમાં. આની આજ કિંમત 5/10 એના છેદ ગુણાકારમાં 1/100 વત્તા હવે પી ઓફ બી. પી ઓફ બી કેટલા આપેલા છે? તો કે 3/10
ગુણાકાર પી ઓફ ઈ ની શક્તિ સંભાવના એ થશે 5 એના છેદમાં 100 પી ઓફ સી. પી ઓફ સી આપેલા છે અહીંયા 2 ના છેદમાં 10 અને પી ઓફ ઈ ની શરતી સંભાવના આપેલી સરસ સી ને આધીન એટલે કે 7 એના છેદમાં 100. તો કે જુઓ લસા 1000 લઈ લેવાય તો કે ઉપર તો 1000 છે જ એટલે આ થશે 5 એના છેદમાં 1000 આખાના છેદમાં અહીંયા થવાના 5 વત્તા આ 5 તરી 15 વત્તા 7 દુને 14 આખાના છેદમાં 1000 અને 1000 ઉડી જાય એટલે જવાબ શું થશે 5 એના છેદમાં 15 ને 5 20 20 ને 10 30 ને 4 34 50 એના છેદમાં 34 તો આ સોરી 5 ના છેદમાં 34 નહીં 50 નહીં પણ 5 ના છેદમાં 34 તો આ થઈ તમારી સંભાવના બરાબર છે. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. જો તો શું કહે છે તો કે 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું ખોવાઈ ગયું છે. એક પત્તું કેમ ખોવાઈ ગયું છે આપણને ખબર નથી. બાકી રહેલા પત્તાની ઠોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને માલુમ પડ્યું કે તે બંને ચોકટના પત્તા છે. તો કે પહેલી વસ્તુ તો એ કે એક પત્તું ખોવાઈ ગયું છે તો કે બાકી રહેલા કુલ પત્તા 52 હોય તો કે બાકી કેટલા રહ્યા આવે 51 બાકી રહ્યા. હવે એમાંથી બીજા 2 પત્તા પસંદ કરવામાં આવ્યા યાદચ્છિક રીતે અને માલુમ પડ્યું કે તે બંને ચોકટના પત્તા છે. કેવું માલુમ પડ્યું કે તે બંને ચોકટના પત્તા છે. તો ખોવાયેલું પત્તું ચોકટનું હોય તેની સંભાવના કેટલી? તો ખોવાયેલું પત્તું ચોકટનું હોય તેની સંભાવના કેટલી? હવે 52 પત્તાની થોકડીમાં 4 અલગ અલગ કલરની કેટ હોય બરાબર છે. ઓકે હવે એકમાં ચોકટ હશે એકમાં કાળી હશે. આપણને બહુ દોરતા આવડતું નથી આમાં એટલા માટે એકમાં ફલ્લી હશે અને એકમાં લાલ હશે બરાબર. આ 3 છે કાળી બરાબર નથી બાકી બધું બરાબર થયું છે. ચલો તો કે આ 3 ને 3 અલગ અલગ માં અલગ અલગ ઘટના લઈ લઈએ. તો કે આને આપણે કહી દઈએ ઘટના E1, આને કહી દઈએ ઘટના E2, આને કહી દઈએ ઘટના E3, આને કહી દઈએ ઘટના E4. 4 ઘટના કહી દીધી E1, E2, E3, E4 અને હવે આ 4 ઘટનામાં આની ઉપર એક ઘટના એવી લેવી પડશે આપણે કે પસંદ કરેલા પત્તા કેવા છે બરાબર છે. પસંદ કરેલા બંને પત્તા કેવા છે? ચોકટના છે. તો કે એને આપણે ઘટના એ કહી દઈએ ચોકટના પત્તા પસંદ થાય છે બરાબર. તો ગોતવાનું છે શું મારે અહીંયા ગોતવાનું છે કે પસંદ કરેલું પત્તા 2 ચોકટના છે બરાબર. એ તો ફિક્સ છે. તો ખોવાયેલું પત્તું ચોકટનું હોય તેની સંભાવના શોધો. એટલે કે આપણે ખોવાયેલું પત્તું ચોકટનું છે કે નહીં એ આપણે સંભાવના ગોતવાની છે. તો જોઈ લઈએ. ચલો પહેલા આપણે વાત કરીએ ઘટના E1, E2, E3, E4 ની. થોડુંક ધ્યાન દઈને સમજો. તો કે ધારો કે ઘટના E1, ઘટના E1 આપણે કહીએ કે ખોવાયેલું પત્તું ચોકટનું છે ખોવાયેલું પત્તું ચોકટનું છે. મારે જેની સંભાવના ગોતવી છે એ તો આપણે ધારવું પડશે ને બરાબર છે. પછી ઘટના E2, પછી લઈએ ઘટના E3 અને ઘટના E4. કેમ છે 4 લેવાના? તો કે 4 માટે એટલે કે ખોવાયેલું પત્તું ચોકટ પૂરું થઈ ગયું. હવે વાત કરીએ લાલનું છે પછી ખોવાયેલું પત્તું કાળીનું છે અને ખોવાયેલું પત્તું ફુલ્લીનું છે. બરાબર. અને આ બધાની સંભાવના ગોતી લઈએ તો કે પી ઓફ E1
તો કે ખોવાયેલા પત્તા, તો કે ચોકટના 13 પત્તા હોય 52, કુલ 52, તો કે આ 1/4, આ ખોવાવાની શક્યતા કેટલી? 1/4 E2, આ એ જ થવાની 1/4. પી ઓફ E3 આ પણ થવાની 1/4, અને પી ઓફ E4 એ પણ થશે 1/4. પછી આપણે કીધું હતું ઘટના એ, તો કે પસંદ કરેલા બે પત્તા ચોકટના હોય, તો કે જે બે પત્તા આપણે પસંદ કર્યા ને અહીંયાથી ખોવાઈ ગયા પછી 51 રહેલા પાનામાંથી આપણે બે પત્તા પસંદ કર્યા, અને બંને પત્તા કેવા નીકળે છે? ચોકટના. એને આપણે કહી દઈએ ઘટના એ. તો કે ઘટના એ શું કરશે આપણે? તો કે બાકી રહેલા, એટલે કે જે એક પત્તું ખોવાઈ ગયું એના પછી બાકી રહેલા પત્તાની થોકડીમાંથી, અથવા બાકી રહેલા પત્તામાંથી બે પત્તા ચોકટના પસંદ કરવામાં આવે છે. બે પત્તા ચોકટના પસંદ કરવામાં આવે છે. એક ખોવાઈ ગયું છે, કયું ખોવાનું છે આપણને ખબર નથી, કાં તો ચોકટનું ખોવાનું, કાં તો લાલનું ખોવાનું, કાં તો કાળીનું, કાં તો ફળીનું. એના પછી જે 51 પત્તા વહેંચ્યા, એ 51 પત્તામાંથી આપણે બે પત્તા પસંદ કરીએ છીએ, અને એ બે પત્તા કોના છે? તો કે એ બંને પત્તા હશે શેના? ચોકટના. બરાબર છે, એ આપણે લઈ લીધું છે. હવે વાત કરીએ કે આની સરતી સંભાવના, તો કે પી ઓફ એ ની સરતી સંભાવના E1 ને આધીન. હવે જુઓ, પહેલા બંને ઘટના સમજો. શું કહે છે? તો કે ઘટના એ છે કે બાકી રહેલા પત્તામાંથી બે પત્તા ચોકટના પસંદ કરવામાં આવે છે, અને ઘટના E1 શું છે? તો કે ખોવાયેલું પત્તું ચોકટનું છે. બરાબર છે, એટલે તમને શું આપેલું છે અહીંયા? તો કે જો ખોવાયેલું પત્તું ચોકટનું હોય, તો એવું આપેલું હોય, તો બાકી રહેલા પત્તામાંથી બે પત્તા ચોકટના પસંદ કરવામાં આવે તેની સંભાવના કેટલી થાય? હવે ચોકટના કેટલા પત્તા હશે? 13 પત્તા હશે. બરાબર છે, ચોકટના પત્તા કેટલા હશે? 13 પત્તા. એટલે કે E1 ઘટના ઓલરેડી ઘટાઈ છે, પત્તું ખોવાઈ ગયું છે. કયું? ચોકટનું. ચોકટના કુલ પત્તા કેટલા હોય? તો કે 13 હોય. એમાંથી એક ખોવાઈ ગયું છે, તો કેટલા વધશે હવે? 12. તો કે 12 માંથી મારે કેવા પસંદ કરવાના છે? બે પસંદગી કરવાની છે, એટલે આપણે અહીંયા વાપરીશું સંચય. એટલે કે 12C2 શેમાંથી? તો કે કુલ કેટલા પત્તામાંથી? તો કે આપણે 51 પત્તામાંથી. બરાબર. એના પછી એની શરતી સંભાવના ગોતીએ, આપેલી શરત E2 ને આધીન. એ શું કહેવા માંગે? ધ્યાનથી સમજો. તો કે લાલનું પત્તું ખોવાઈ ગયું છે, ચોક્કસ. લાલના કેટલા પત્તા હોય? 13. એમાંથી એક બાદ કરો, કેટલા પત્તા વધ્યા? 12 વધ્યા. લાલના પત્તા કેટલા વધ્યા? 12. અને એક પત્તું ખોવાઈ ગયું છે, કેવું છે? લાલનું. એટલે કે 52, પછી બાકીના તો બધા 13-13 એમના હતા તે અકબંધ. તો કુલ કેટલા થયા? 51 થયા. હવે આ 51 માંથી બે પત્તા ચોકટના હોય, તો કે પહેલા કેસમાં શું હતું? કે ચોકટના પત્તા ખોવાઈ ગયા હતા, એમાંથી આપણે ચોકટના બે પસંદ કર્યા. હવે તો લાલનું ખોવાનું છે. બરાબર છે, તો ચોકટના તો બધા એમના હશે ને, એટલે આ થવાનું 13C2/51C2. એના જેવું ને જેવું પી ઓફ એ ની સરતી સંભાવના, આપેલી શરત E3 ને આધીન, એ પણ એ જ થશે. સેમ વસ્તુ કે 13C2/51C2. શું કામ? કારણ કે અહીંયા કાળીનું પત્તું ખોવાનું છે, પણ ચોકટના તો 13 પત્તા અકબંધ રહેવાના, અને પી ઓફ એ E4 એમાં પણ 13C2/51C2. બરાબર. અને આપણે અહીંયા ગોતવાનું છે શું? તો કે મારે અહીંયા ગોતવાનું છે પી ઓફ E1 ની શરતી સંભાવના. તો કે ખોવાયેલું પત્તું શેનું છે? ચોકટનું છે. અને આપેલી શરત કઈ છે? તો કે ઘટના એ ઘટાય છે એની સંભાવના. સીધું સૂત્ર લખું છું,
डायरेक्ट એટલે અહીંયા થશે p of e1 dot p of a ની સરતી સંભાવના એના છેદમાં p of e1 વત્તા p of e2 વત્તા p of e3 વત્તા p of e4 અને આ બધાની સરતી સંભાવના આપેલી શરતને આધીન खबर बधी किंमत मूकी दी एक पछी एक तो जो शू थवानुं तो के पी ऑफ ईवन नी किंमत केटली हती तो के ईवन ई टू ई थ्री बधानी किंमत एक ना छेदमां चार एटले अहींया मूकी दी एक ना छेदमां चार અને આની સંભાવના આ તો 12 c2 એના છેદમાં 51 c2 આખાના છેદમાં 1 ના છેદમાં 4 આ હશે 12 c2 એના છેદમાં 51 c2 વત્તા 1 ના છેદમાં 4 13 c2 એના છેદમાં 51 c2 બરાબર છે ચાલો આની આપણે આની આ જ કિંમત હશે બધાનો સરવાળો થવાનો છે અહીંયા સરવાળો કરી દઈએ પ્લસ અહીંયા પણ પ્લસ બરાબર ચા હવે તો કે અહીંયા કંઈ કોમન નીકળે છે તો કે છેદમાં એકાવન સી ટુ અને એના છેદમાં ચાર આટલું કોમન નીકળે છે અહીંયા અને આ બધામાં કોમન છે તો એલસીએમને ઉડાડી દઈએ બધામાં કરતા હતા એ પ્રમાણે ડાયરેક્ટ લખું છું બાવન સી ટુ આખાના છેદમાં સોરી બાર સી ટુ એના છેદમાં બાર સી ટુ વત્તા અહીંયા આવશે તેર સી ટુ વત્તા તેર સી ટુ વત્તા તેર સી ટુ બરાબર છે ચલો આનું તમે સાદું રૂપ આપી દો જે આવે એ તમારો જવાબ તો તમને કોમ્બિનેશન એટલે કે સંચયનું સૂત્ર યાદ હોવું જોઈએ યાદ છે ને એન સી આર બરાબર એન ફેક્ટોરિયલ એના છેદમાં આર ફેક્ટોરિયલ અને એન માઇનસ આર ફેક્ટોરિયલ જો તો આપણે એક ખાલી બારનું કરીએ તો કે બાર સી બે એટલે કે બાર ફેક્ટોરિયલ એના છેદમાં બે ફેક્ટોરિયલ બારમાંથી બે જાય એટલે દસ ફેક્ટોરિયલ ઉપરના છેદ ઉડાડી દો એટલે આ થશે બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ ફેક્ટોરિયલ છેદમાં બે ગુણ્યા દસ ફેક્ટોરિયલ દસ દસ ઉડી જાય જવાબ શું આવશે તો કે આનો જવાબ થાય છે બાર ગુણ્યા અગિયાર તો કે યાદ રાખો છેદમાં બે ફેક્ટોરિયલ હોય એટલે કે એની બે સંખ્યાનો ગુણાકાર જ થાય એટલે અહીંયા પણ આનો જવાબ થશે બાર ગુણ્યા અગિયાર વત્તા આનો જવાબ થવાનો તેર એને ગુણ્યા બાર વત્તા આનો જવાબ એ જ થશે તેર ગુણ્યા બાર વત્તા આનો જવાબ પણ એ જ તો કે તેર ગુણ્યા બાર બરાબર છે ચલો બધામાં બાર કોમન છે ઉપર એ બાર કોમન છે નીચે પણ બાર કોમન છે બાર કોમન લઈ લઈએ તો જુઓ તો શું થશે તો કે બાર કોમન લઈએ એટલે નીચે અહીંયા બાર કોમન લઈ લીધા તો કેટલા વધશે અગિયાર વત્તા બાર સોરી અગિયાર વત્તા તેર અગિયાર વત્તા તેર વત્તા તેર વત્તા તેર અને ઉપર અંશમાં અગિયાર તો હતા જ અહીંયા બાર બાર ઉડી ગયા એટલે અગિયાર ના છેદમાં આ બધાનો સરવાળો તેર તરી ઓગણચાલીસ ઓગણચાલીસ ને દસ ચાલીસ ને એક દસ પચાસ એટલે આ થશે પચાસ તો અગિયાર ના છેદમાં પચાસ આ તમારો ફાઇનલ આન્સર થયો બરાબર છે ચલો તો આ સાથે આપણે આજનું અહીંયા સેશન રાખીએ છીએ અને મળીએ આના પછીના સેશનમાં ત્યાં સુધી આવજો